હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિચ કુક. હું છું સીમા અને આજે હું તમારા માટે લઈને આવી છું એક અલગ જ પ્રકારની મીઠાઈ. આપણે તહેવારોમાં બહારથી મીઠાઈ લાવતા જ હોઈએ છીએ, તો આજે આપણે એવી બહાર જેવી જ મીઠાઈ આજે ઘરે બનાવશું. જી હા, આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી માવા રોલ. સ્ટ્રોબેરી ફ્લેવર આપણને બધાને બહુ જ ભાવતો હોય છે, બાળકોને તો ખૂબ જ ભાવતો હોય છે, તો ચાલો આપણે એ જ માવા રોલ ઘરે બનાવીએ. સ્ટ્રોબેરી માવા રોલ એના માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. તમે અહીંયા નોનસ્ટિક કે પછી સ્ટીલનું કોઈ પણ વાસણ લઈ શકો છો, કઢાઈ કે પછી પેન પણ લઈ શકો છો. હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલો માવો લીધો હતો, તેને ખમણી લીધો હતો અને પછી તેમાંનો અડધો ભાગ અત્યારે લઈ લીધો છે. અત્યારે હું અંદરનું લેયર બનાવું છું એટલે મેં અડધો ભાગ લીધો છે. આપણે બે અલગ અલગ લેયર બનાવવાના છીએ. હવે તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. મેં અહીંયા 1/4 કપ દળેલી ખાંડ લીધી છે, ઘરની જ ખાંડ દળીને પછી લઈ લીધી છે. તમે પણ ખાંડ ઘરે દળીને પછી એને લઈ લેવી. હવે એને સરસ આપણે હલાવતા જવાનું છે અને ગરમ કરવાનું છે. અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે, આપણે ધીમા ગેસ ઉપર જ હલાવવાનું છે. તમે ધીમા ગેસ કરતાં થોડીક વધારે કરી શકો, પણ મીડિયમ કરતાં વધારે નહીં કરતા. હવે 2-3 મિનિટ થશે એટલે આપણો માવો એકદમ ઉગળી ગયો હશે અને ખાંડ પણ ઉગળી ગઈ હશે. તમે જો આખી ખાંડ લો તો નક્કી નહીં કે આખી ખાંડ એ ઉગળી જાય કે પછી ના ઉગળે. ક્યારેક ક્યારેક અંદર ચંક્સ પણ આવે છે, તો બને એટલી દળેલી ખાંડ હોય તો એ લેવી. હલાવવાનું બંધ ક્યારે કરતા નહીં ફ્રેન્ડ્સ, નહીતર એ નીચે ચોટવા મળશે, નહીં તો દાજી જશે. હવે આપણે એને સતત હલાવતા જવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, 2-3 મિનિટ પછી અંદર નાના નાના બબલ્સ ચાલુ થઈ ગયા હશે. આવા નાના નાના બબલ્સ ચાલુ થઈ જાય પછી આપણે તેને ફક્ત 2 મિનિટ સુધી જ હલાવવાનું છે. 2 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દેવાનો, 2 મિનિટ સુધી ચડવા દેવાનો છે, નહીતર પછી માવો આપણો એકદમ કડક થઈ જશે. વધારે ચડે તો એ કડક થઈ જાય એટલે આપણે એને 2 મિનિટ સુધી જ શેકવાનું છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો હું ગેસ બંધ કરી દઉં છું અને આવી રીતે હલાવતા રહીશું જેથી એ જલ્દી ઠંડુ પડી જાય. હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો માવો થોડોક આપણો ઘાટો થઈ ગયો હશે. આવી રીતે આટલો ઘાટો થઈ જાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લેવાનો. પ્લેટમાં કાઢીને પછી એ ઠંડો થઈ જશે. તેમાં મેં બધો જ પ્લેટમાં કાઢી લીધો છે. હવે આપણે ઉપરનું એટલે કે બહારનું લેયર બનાવવા જઈ રહ્યા છીએ, તો તેના માટે જે મેં 250 ગ્રામમાં બાકી રાખ્યો હતો માવો ખમણેલો તે લઈ લીધો છે. મેં ટોટલ 250 ગ્રામ જેટલો જ માવો લીધો છે. તમારે જો વધારે લેવો હોય તો વધારે પણ લઈ શકો. હવે તેમાં આપણે સ્ટ્રોબેરી ક્રશ જે આપણે તૈયાર આવે છે તે મેં લીધું છે, તે હું અહીંયા 1/4 કપ જેટલું લઉં છું. જો તમારે એસેન્સ અને કલર એકલો નાખવો હોય તો તે પણ નાખી શકો છો. હું આજે તૈયાર આવો સ્ટ્રોબેરી ક્રશની જે બોટલ આવે છે તેમાંથી જ મેં લીધું છે, 1/4 કપ જેટલું લીધું છે. તમારે જેટલું બનાવતા હોય એ પ્રમાણે મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ કરી લેવાનું, જો ઓછું લાગે તો પાછું ઉમેરી દેવાનું. આ સ્ટ્રોબેરી ક્રશ મીઠો જ હોય છે એટલે હું તેમાં ખાંડ ઉમેરતી નથી. હવે આપણે એકદમ ધીમા ગેસે આને પણ ચડવા દેવાનું છે. હવે એને ધીમા ગેસ ઉપર આવી રીતે સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એ પાકી ના જાય. આવી રીતે તમે હલાવતા જશો એ સરસ મિક્સ પણ થઈ જશે અને માવો પણ ઢીલો થઈ જશે. હવે 1-2 મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું છે અને પછી થોડીક વાર પછી તમે જોઈ શકો છો આમાં પણ બબલ્સ આવવા માંડશે. 1-2 મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો આમાં બબલ્સ પણ આવવા માંડ્યા છે. ત્યારે આપણે એમાં 1 પિંચ જેટલો ફૂડ કલર ઉમેરી દેવાનો છે, જે ગુલાબી ફૂડ કલર આવે તે મેં લીધો છે. જો તમારે ના નાખવો હોય તો ટોટલી ઓપ્શનલ છે, પણ થોડીક બહાર જેવી મીઠાઈ બનાવી હોય તો થોડોક તો કલર નાખવો જ પડે એટલે મેં કલર નાખ્યો છે. આ ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે આને 2 મિનિટ સુધી જ પકવવાનું છે એટલે 2 મિનિટ થાય પછી ગેસ તરત બંધ કરી દેવો. હવે આપણે એને 2 મિનિટ સુધી હલાવતું જ રહેવાનું છે. 2 મિનિટ થઈ ગઈ છે, મેં ગેસ બંધ કરી દીધો છે અને આમાંનામાં આપણે હલાવતા જશું અને ઠંડુ પડવા દેશું. એને થોડીક વાર થશે એટલે એ ઘાટું થવા માંડશે. હવે એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું.
હવે એકદમ ઠંડુ થઈ ગયું છે બંને માવા, તો હવે હું અહીંયા એક એલ્યુમિનિયમની ફોઇલ લઈ લઉં છું. તમે કોઈપણ જાડુ પ્લાસ્ટિક કે કોઈપણ વસ્તુ લઈ શકો છો. તેને આપણે થોડું ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. હું અહીંયા ઘીથી ગ્રીસ કરું છું. આપણે જે પહેલા માવો શેક્યો હતો એ લઈ લીધો છે ને, તેને હવે તે રોલ વાળી લેવાનું. થોડોક જાડો જ રોલ રાખવો અત્યારે. અને જો તમને એવું લાગે કે આ ફાટી જાય છે તો અડધી ચમચી જેટલું દૂધ નાખીને થોડુંક મસળી લેવો, એટલે પાછો એ સોફ્ટ થઈ જશે. હવે આપણે એને સાઈડમાં મૂકી દેશું અને જે સ્ટ્રોબેરીવાળું લેયર બનાવવાનું છે તે લઈ લેશું. જો તમારે સ્ટ્રોબેરીવાળું લેયર અંદર રાખવું હોય તો અંદર પણ રાખી શકો છો. હવે આપણે આને થોડુંક હાથેથી પ્રેસ કરી લીધા પછી આવી રીતે વણી લેવાનું છે. આપણે તેને લંબચોરસ જ વણવાનું છે, ગોળ એને વણવાનું નથી. આપણે એને લંબચોરસ જ વણવાનું છે, એટલે હું આવી રીતે લંબચોરસ વણી લઉં છું. એને જોઈ લેવું એટલા માપનું થઈ ગયું હોય તો એટલું જ વણવાનું છે, એનાથી મોટું વણવાની જરૂર નથી. હવે આને સરસ આપણે દબાવી દબાવીને ટાઈટ કરીને રોલ વાળી લેવાનું. દબાવીને રોલ વાળજો, નહીતર અંદર ખુલ્લું પડી જશે તમારું જ્યારે આપણે કાપીએ ત્યારે. અને જેવું એવું લાગે કે સાઈડમાં વધારે થઈ ગયું છે તો આવી રીતે કાઢીને ઉખેડી લેવું અને પછી એને થોડુંક આવી રીતે પ્રેસ કરીને રોલ કરો, એટલે સરસ રોલ થઈ જશે આપણો. અને આવી રીતે જેટલો રોલ તમે ગોળ ગોળ કરતા જશો એટલો રોલ તમારો લાંબો થતો જશે. હવે થઈ ગયો છે, હવે થઈ ગયો છે. તો મેં અહીંયા કાજુને બદામના થોડાક અધકચરો પાવડર કરી લીધો છે. મિક્સરમાં એને અધકચરો વાટી લીધો છે. તમારે જો ખાંડણીથી વાટવો હોય તો ખાંડણીથી પણ વાટી શકો છો. ને તમે અહીંયા કાજુ બદામ પિસ્તા કે જે ફ્લેવર ભાવતું હોય તે લઈ શકો છો. મેં અહીંયા કાજુને બદામ જ લીધા છે. તમને જે ડ્રાય ફ્રૂટ ભાવતું હોય તે લઈ લેવું અને આવી રીતે થોડુંક દબાવીને કરી લેવું, એટલે સરસ ચોટી જશે અંદર. એટલે આપણું ગાર્નિશિંગ પણ થઈ ગયું, એટલે બાળકોને દેખાવામાં પણ સરસ લાગે તો એ ખાવામાં પણ એને મજા આવે. આવી રીતે સરસ રોલ વાળી લેવો. હવે રોલ વળાઈ જાય એટલે આપણે એલ્યુમિનિયમ ફોઇલમાં જેને વીંટી લેવાનું છે, તો એને સરસ ટાઈટલી એને રોલ વાળી લેવો અને એને ખૂણા પણ બંધ કરી દેવા. હવે આને આપણે ફ્રીઝમાં 1-2 કલાક સુધી રાખવાનું છે. તમારે 1 કલાક રાખવું હોય તો 1 કલાક પણ રાખી શકો અને 2 કલાક રાખવું હોય તો 2 કલાક પણ રાખી શકો, પણ મિનિમમ 1 કલાક રાખજો. હવે 1 કલાક થઈ ગયું છે તો હું ખોલી લઉં છું. એક આવી રીતે ફ્રીઝમાં રાખવાથી એ સેટ થઈ જાય છે, એટલે કે જ્યારે પણ આપણે માવાના કટકા કરીએ તો એ સરસ કટકા થાય, નહીંતર એ સરસ કટકા ના થાય. એટલે અમે રોલ કાઢી લીધો છે, તો આગળનો ભાગ આપણે થોડોક જવા દેશું અને પછી આપણે જોઈએ એ સાઇઝના કટકા કરી લેવા. સરસ જામી ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ ધારવાળા ચપાતી જોઈએ એટલા કટકા કરી લેવા. તો તૈયાર છે આપણો માવા સ્ટ્રોબેરી રોલ. આ એકદમ અલગ જાતની જ મીઠાઈ બની જશે, તમારા બાળકોને ખૂબ જ ભાવશે. કેમ કે આમાં સ્ટ્રોબેરી હોય તો બાળકોને અને મોટેરાઓને બધાને સ્ટ્રોબેરી ફ્લેવર તો બહુ જ ભાવે. તો આવી રીતે સ્ટ્રોબેરી લઈ લેવું અને જો સ્ટ્રોબેરી ક્રશ ના લેવો હોય તો 2-3 ડ્રોપ સ્ટ્રોબેરી એસન્સ આવે તે નાખી દેવું અને થોડો કલર નાખી દેવો તો પણ સરસ લાગશે. તો તૈયાર છે આપણી સ્ટ્રોબેરી માવા રોલ. તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને નવા હોય ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં રહેલા 2 આઇકન દબાવી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય અમારો વિડીયો તમારા પેજ કિશકુકને લાઇક કરી લેજો અને તેને પણ ફોલો કરી લેજો. તમે એન્જોય કરો આ સ્ટ્રોબેરી માવા રોલની. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.